नमस्कार मित्रों, एजुकेशन फोंडा चैनल में आपनु स्वागत छे। तो मित्रों, आज हूँ तमने अमुक ट्रेन ना दाखला ने गणित ने लगता अमुक दाखलाओ जे गवर्नमेंट एग्जाम में पूछाय छे तेवा दाखलाओं ने प्रेक्टिस करावानो छूं। तो मित्रों, चालो आपणे शुरू करिए। प्रथम आपणे ट्रेन ना दाखला लईए। तो मित्रों, ट्रेन गमे ते तलाटी अथवा तो गमे ते गवर्नमेंट एग्जाम होय तेमा मित्रों ट्रेन ना दाखला एकाद बे मार्क्स में पूछाता ज होय छे। तो मित्रों, आपणे शुरू करिए। तो मित्रों, अहीं रकम आपेल छे, 100 मीटर लांबी ट्रेन 30 किलोमीटर प्रति कलाकनी झड़पथी चाले छे। तो स्टेशन पर उभेला व्यक्ति ने पार करता लागतो समय जणावो। एटले के मित्रों, एक ट्रेन छे जे 30 किलोमीटर प्रति कलाकनी झड़पथी चाले छे अने अहींया जे प्लेटफॉर्म छे स्टेशन त्यां एक व्यक्ति ऊभो छे। तेने ते ट्रेन 100 मीटर लांबी छे। आ ट्रेन जे छे તે 100 મીટર લાંબી છે। તો તે 100 મીટરની ટ્રેન 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે અને તે પ્લેટફોર્મ ઉપર એટલે કે સ્ટેશન પર ઊભેલા એક વ્યક્તિને પૂરેપૂરી પસાર થઈ જતા તેને કેટલો સમય લાગે। તો ચાલો મિત્રો, આપણે જોઈએ આ દાખલાને કેવી રીતે સોલ્વ કરવો। મિત્રો, તમારો સમય બચાવવા માટે હું તમને એક શોર્ટ ટ્રિક આપું છું। મિત્રો, અહીંયા જે પણ લંબાઈ આપી હોય તેને આપણે પહેલાં ભૂલી જવાનું છે। પહેલાં આપણે જે અહીંયા કિલોમીટર પ્રતિ કલાકમાં જે તેની ઝડપ છે તેને આપણે લઈશું। તો મિત્રો, તેને 30 × 5/18 બરાબર। તો મિત્રો, આનો ગુણાકાર કરીએ એટલે 8.33 સમથિંગ આવે છે, અથવા તો તમે 25/3 લઈ શકો। આ બંને જવાબ સરખા જ છે। જો તમે આનો ગુણાકાર કરશો તો 8.33 અથવા તો 25/3 તમને જે ગમે તે તમે જવાબ રાખી શકો છો। ત્યારબાદ મિત્રો, તે ટ્રેન લાંબી છે 100 મીટરની। તો મિત્રો, આપણે આ જે 25/3 જે રકમ આવેલ છે તેને આપણે 100 વડે ગુણીએ એટલે મિત્રો જવાબ આવે છે 12 સેકન્ડ। ઠીક છે મિત્રો, તો આ દાખલાને આવી રીતે આપણે સોલ્વ કરી શકીએ। આ જે સમય છે લાગતો સમય તે 12 સેકન્ડનો સમય છે। ચાલો મિત્રો, આપણે આવો જ એક બીજો દાખલો લઈએ। મિત્રો, બીજો દાખલો છે 50 મીટર લંબાઈ, એટલે કે ટ્રેનની લંબાઈ 250 મીટર છે અને તેની ઝડપ છે 90 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ચાલે। તો અહીંયા વીજળીનો થાંભલો આપેલ છે। મિત્રો, યાદ રાખો કે કોઈ વ્યક્તિ હોય અથવા વીજળીનો થાંભલો હોય આપણે જે ટ્રીક છે તે બધામાં લાગુ પડશે। તો મિત્રો, આપણે શરૂ કરીએ। તો પહેલાં આપણે આને ભૂલી જઈએ અને 90 કિલોમીટર પ્રતિ કલાકને 5/18 વડે ગુણી દઈએ। તો મિત્રો, તેનો ગુણાકાર કરતાં જવાબ આવશે 25 બરાબર। આ જે 25 જવાબ આવેલ છે તેને આપણે 250 વડે ભાંગીશું। તો મિત્રો, અહીં 10 જવાબ આવે છે એટલે કે 10 સેકન્ડ। તો મિત્રો, વીજળીના થાંભલાને આખી એક ટ્રેન 250 મીટર લાંબી ટ્રેન 10 સેકન્ડના સમયગાળામાં તે પસાર થઈ જશે। ત્યારબાદ મિત્રો, વિવિધ કોમ્પિટેટિવ એક્ઝામ અને ગવર્મેન્ટ એક્ઝામમાં આપણને ઘણી વખત આવા દાખલા પણ પૂછાઈ જાય છે કે -1/5 વિરોધીની વ્યસ્ત સંખ્યામાં 4 ઉમેરતા મળેલી સંખ્યાનું વર્ગમૂળ જણાવો। તો મિત્રો, આવી રકમ જ્યારે આપણને ગમે તે કોમ્પિટેટિવ અથવા તો ગવર્મેન્ટ એક્ઝામમાં આપવામાં આવે ત્યારે મિત્રો આપણે ગભરાશું નહીં, આપણે તેનો સ્ટેપ બાય સ્ટેપ લેશું। તો પહેલાં મિત્રો આપણને તેની વિરોધી, મિત્રો આપણે પહેલાં આ જે સંખ્યા છે તેની વિરોધી સંખ્યા શોધીશું। તો -1/5 વિરોધી સંખ્યા છે 1/5, કારણ કે મિત્રો અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ થઈ જશે બરાબર, આ તેની વિરોધી સંખ્યા થઈ। ત્યારબાદ મિત્રો બીજું સ્ટેપ, વ્યસ્ત સંખ્યા। તો મિત્રો આપણને ખબર છે તેને વ્યસ્ત સંખ્યા હોય એટલે આપણે તેને વ્યસ્ત કેવી રીતે કરી શકીએ। 1/5 છે એટલે માત્ર 5 આવશે। મિત્રો, તમને ખ્યાલ જ હશે કે ગમે તે સંખ્યા હોય, માનો કે 2 સંખ્યા છે બરાબર, તો તેનો વ્યસ્ત 1/2 થાય અને જો 1/2નો વ્યસ્ત 2 થાય, આવી રીતે પરસ્પર તેના વ્યસ્ત આપણે લઈ શકીએ। તો મિત્રો અહીંયા 5 જવાબ આવેલ છે, ત્યારબાદ તેમાં 4 ઉમેરવાના છે। તો મિત્રો 5 + 4 કરીએ તો 9 આવે છે બરાબર। ત્યારબાદ ઉમેરતા મળેલી સંખ્યા, આપણને આ જે 9
नव है मेले संख्या है तुम वर्गमूल शोधवा है। मित्रों अपने बता जाए कि नवन वर्गमूल थे तरण, तो मित्रों आ रकम जवाब है तरण। त्यारबाद मित्रों अपने घनी वक्त वर्तुना दाखला भी पूछाई जाए जेवा कि अँ एक उदाहरण तरीके लीधेलो है एकज वर्तुना परीख और व्यास गुणोत्तर के मित्रों घना विद्यार्थी और स्टूडेंटों गवर्मेंट एक्जाम तैयारी करता होतु आवा दाखला ने नॉर्मल गणे तैयारी करता नहीं, परंतु मित्रों भूल है अपने आवा दाखला ने खूब सहला है परंतु तो अपने आवड़ता नहीं। तो मित्रों अपने आ दाखला में स्टेप बाय स्टेप जसू। तो मित्रों एकज वर्तुळना परीख, तो मित्रों परीख एटले शू, परीख एटले पाई आर, बराबर मित्रों आ छे वर्तुळनो परीख, वर्तुळनो परीख छे। तो मित्रों वर्तुळनो परीख थाय पाई आर। त्यारबाद व्यास, तो मित्रों आपने खबर छे त्रिज्याने आर कहेवाय अने तेनो व्यास एटले के डी इज इक्वल टू टू आर, बराबर मित्रों। तो मित्रों व्यास एटले के टू आर एटले के वर्तुळ होय, तो मित्रों आने आज अर्धवर्तुळ ने जो होने त्रिज्या कहेवाय, जो पूरी होने अपने व्यास कहीए छीए। तो मित्रों डी बराबर टू आर। मित्रों तेमनो गुणोत्तर कीधेलो छे, तो मित्रों पाई आर ना छेद में टू आर। तो मित्रों अहीं आर आर कैंसल थी जैसे तेथी जवाब आए पाई बाय टू। तो मित्रों आपणे कही सकीए के एकज वर्तुळनो परीख अने व्यासनो गुणोत्तर पाई बाय टू जेटलो थाय। तो मित्रों तमने अमारो वीडियो गम्यो होय तो अमने लाइक करजो अने शेर करजो, अने मित्रों तमे हजू पण तमारे अमने सब्सक्राइब करवानुं बाकी छे तो मित्रों वीडियोनी जमणी बाजु अमारी चेनलनो लोगो छे तेना पर क्लिक करशो तो पण तमे सब्सक्राइब थई जशो। थैंक यू।